4 વાગ્યાની નાની ભૂખ માટે, અથવા તો બાળકોના લંચ બોક્સ કે ટૂરમાં જવાના હોય ને તો સાથે લઈ જવા માટે, અથવા તો મોટા તહેવાર નિમિત્તે મહેમાનોને સર્વ કરવા માટે આજે સરગવાના પાન, કે જે આપણા શરીર માટે ખૂબ જ આરોગ્યવર્ધક છે, એની પૂરી બનાવીશું. અને સરસ ક્રન્ચી અને ટેસ્ટી પૂરી બનશે. અને આ રીતે કંઈક અલગ લાગે ને એવું ખાવાનું બનાવીએ તો ખાવાનું પણ ગમે. તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ 1/2 કપ ઘઉંનો કરકરો લોટ, કે જે તમને કરિયાણાની દુકાનમાંથી મળશે, તો 1/2 કપ કરકરો લઈએ અને 1 કપ ઘઉંનો ઝીણો એટલે કે રોટલીનો લોટ લઈશું. અહીં આપણે કોઈ મેંદો યુઝ નથી કરવાના. 2 ટેબલસ્પૂન દેશી ઘીનું મોણ દઈએ, 2 પિંચ જેટલી હળદર લઈશું અને 1.5 ટીસ્પૂન લાલ તીખું મરચું છે. હળદર 1 જ પિંચ ઉમેરી હતી, ભૂલી ગઈ, તો આ 2 પિંચ ઉમેરી. હવે આ નાના બાઉલમાં 1 ટેબલસ્પૂન પાણી લીધું છે, એમાં પૂરીમાં સમાય એટલું સોલ્ટ અને 1/2 ટીસ્પૂન 2 વાર એટલે કે 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું અને પાણીમાં ઓગળવા માટે બાજુ પર રાખીશું. સરગવાના પાન સાથે આપણે થોડી કસૂરી મેથી પણ એડ કરવાના છીએ, તો આ રીતે થોડી ખાંડ ઉમેરીશું ને તો સ્વાદ બેલેન્સ થશે. અને તમને જો ખાંડ પસંદ ના હોય તો સ્કીપ કરી દેજો, ઓપ્શનલ છે. અને આ રીતે પાણીમાં ખાંડ અને મીઠું ઓગાળીને ઉમેરીએ ને તો લોટ બાંધ્યા બાદ મીઠાના વ્હાઇટ સ્પોટ જે પડે ને એ લોટની ઉપર પડતા નથી અને લોટ નરમ નહીં થઈ જાય અને વણતી વખતે પાટલા પર ચીપકશે નહીં. તો હવે તડકા પાનમાં 1 ટીસ્પૂન જીરું, 8 થી 10 કાળા મરી અને 1 ટેબલસ્પૂન સફેદ તલ લઈને હું એને ગેસ પર શેકી લઉં છું અને ઠંડુ પડે એટલે એને ખલમાં કરકરું ક્રશ કરી લઈશું અને લોટમાં ઉમેરીશું. આ રીતે શેકીને ઉમેરીએ ને મસાલા તો એની ફ્લેવર સરસ બેસે છે કોઈ પણ વાનગીમાં. અને તમે પૂરી તળશો ને ત્યારે તલ જીરું વગેરે બહાર નહીં નીકળશે. આ રીતે મૂઠિયા પડે ને એ રીતનું મોણ થઈ ગયું છે, પરફેક્ટ એકદમ. તો હવે વાટેલા જીરું મરી તલ ઉમેર્યા. આ સરગવાના તાજા અને કુમળા લીલા લીલા પાન છે, કે જે તમને શાક માર્કેટમાંથી મળશે. હું મારા ઘરની નજીકમાં સરગવાનું ઝાડ છે ત્યાંથી લાવી છું અને કપમાં ભરું ને તો 1 કપ થાય છે. તો હવે આ પાનને આપણે 2 થી 3 વખત પાણી વડે સારી રીતે ધોઈ લેવાના અને નિતારી લેવાના અને સાવ કોરા કરી લેવાના છે. આ રીતે નિતારી લીધા બાદ હવે એને થોડા કટ કરી લઈશું અને કટ કર્યા બાદ એને આપણે પૂરીના લોટમાં ઉમેરવાના છીએ. હવે કસૂરી મેથી ઉમેરીશું. તો કસૂરી મેથી મેં ઘરે બનાવી છે અને તમે જોજો, હાથ વડે ક્રશ કરું ને તો એકદમ ક્રન્ચી છે અને એકદમ ગ્રીન કલરની છે. સિઝનમાં હું જ્યારે મોટી મેથીની ભાજી, પત્તા મેથી જે મળે ને તે આસાનીથી મળતી હોય, છૂટથી મળતી હોય શિયાળામાં, ત્યારે હું આ રીતે બનાવીને સ્ટોર કરું છું અને ફ્રીઝમાં રાખું છું. તો ક્રશ કરીને 1 ટીસ્પૂન થાય ને એટલી ઉમેરીશું. જુઓ તમે કેટલી ગ્રીન છે. તો હવે સારી રીતે મિક્સ કરીશું અને ત્યારબાદ આપણે પાણી જે ઉમેરીએ ને એના પહેલાં આપણે જે ખાંડ અને મીઠું પાણીમાં ઓગાળીને રાખ્યું છે એ ઉમેરી દઈશું પહેલાં. આ ખાંડ અને મીઠાનું પાણી છે અને ત્યારબાદ પાણી ઉમેરીશું. તો આ 1/2 કપ પાણી લીધું છે, થોડું થોડું ઉમેરતા જઈએ. અને ટાઈટ લોટ, ભાખરી કરતાં થોડો કઠણ લોટ બાંધવાનો છે. અને સરગવો ઉમેરો ને તો અગાઉ કહ્યું એમ સારી રીતે નિતારી લેવાનો, જો એમાં પાણી રહી જશે ને તો પાછળથી લોટ નરમ પડી જશે. અને તમને એવું લાગે ને તો સાફ કપડા પર એને કોરા કરીને પછી એના પાનને કટ કરીને યુઝ કરજો. તો આ રીતે કડક લોટ બાંધવાનો છે અને સાધારણ ઘી લઈને એને સુંવાળો કરી લઈએ અને ત્યારબાદ 5 મિનિટ એને રેસ્ટ આપીશું, કે જેથી કરકરો લોટ લીધો છે તે સેટ થઈ જાય.
હવે અડધો કપ પાણી લીધું હતું, એમાંથી અડધું એટલે કે 1/4 કપ પાણી વપરાયું છે. હવે 5 મિનિટ બાદ પૂરી માટે આપણે લુઆ કરી લઈશું. હું થોડી નાની સાઇઝની અને સાધારણ પાતળી પૂરી વણવાની છું. તમને જે પસંદ હોય એ સાઇઝના લુઆ કરજો. અને તમે મીઠું અને ખાંડ પાણીમાં મિક્સ કરે ને તો એ પાણી પણ એકદમ ઓછું જ લેજો, અને એના હિસાબે બીજું પાણી લઈને લોટ બાંધજો. આ રીતે થોડા નાના નાના લુઆ કર્યા છે. હવે આપણે પૂરી વણી લઈશું. અને વણી લીધા બાદ કાંટા ચમચી વડે નાના નાના હોલ કરી લઈશું. અને આ રીતે બધી પૂરી વણીને તૈયાર કરી લઈએ. પૂરીને એકની ઉપર એક થપ્પી નહીં કરવાની, મોટી પ્લેટમાં એને આવી રીતે છુટ્ટી મૂકવાની છે. હવે બધી પૂરી વણાઈ જાય એટલે મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરવા મૂક્યું છે. આ રીતે મોટી પ્લેટમાં છુટ્ટી છુટ્ટી પૂરી વણીને રાખી છે. તો હવે કઢાઈમાં સમાય એટલી પૂરી આપણે અંદર મૂકીશું. અને બંને બાજુ સાધારણ બદામી કલરની થાય ને એ રીતે તળી લેવાની છે. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો, અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે જ્યારે હું આવી નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકશો. અને જુઓ કેટલી સરસ પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે આપણે બધી પૂરીને તળી લઈએ. આ અગાઉ મેં સરગવાના પાનનું ખીચું પણ બનાવ્યું છે અને સરગવાની શીંગને સૂકવીને પાવડર બનાવીને એનો વિવિધ વાનગીમાં પણ ઉપયોગ કેવી રીતે થાય એ પણ બતાવ્યું છે. તો આ રીતે બધી પૂરી તળાઈ જાય એટલે આપણે સર્વિંગ કરીશું. તો આ થઈ સરગવાના પાનની ક્રંચી અને ટેસ્ટી એવી પૂરી કે જેને તમે એકલી પણ ખાઈ શકો અથવા ગરમ ગરમ ચા સાથે પણ ખાઈ શકો. અને પૂરી બિલકુલ ઠંડી થાય એટલે એને એરટાઇટ ડબ્બામાં ભરી દેવાની, તો 8 થી 10 દિવસ સુધી એને કશું થશે નહીં, સારી રહેશે. અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. અને પૂરી કેટલી ક્રંચી થઈ છે તે તમે જોયું હશે. અને આવજો.